નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અલગ અલગ મુદ્દા પર આપણે રોજ ચર્ચા કરતા હોઈએ છીએ. આજે ખાસ વાત કરીશું. આજે એક ખાસ દિવસ છે, ભવિષ્યની એક કહી શકાય કે એક ચાવી ગણી શકાય. જે પણ વિકાસ થાય છે અને તેમાં એક મહત્ત્વનો ફાળો ટેકનોલોજીનો હોય છે, અને આજે વાત કરીએ તો ટેકનોલોજી દિવસ છે. ભારતની ખાસ વાત કરીએ તો આઝાદી બાદ ટેકનોલોજી ક્ષેત્રે અત્યારે અભૂતપૂર્વ વિકાસ જે સાધ્યો છે, ભારતે અભૂતપૂર્વ સિદ્ધિ પણ મેળવી છે, તેની તો વાત કરીશું. સાથે જ વિશ્વ લેવલે અત્યારે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે, અને દરરોજ દર એક સેકન્ડે આપણે વાત કરીએ તો કંઈક ના કંઈક ટેકનોલોજી ક્ષેત્રે અવનવી શોધો દર સેકન્ડે થઈ રહી છે તેવું આપણે કહી શકીએ છીએ. આજનો ખાસ દિવસ 11 મે ઉજવાય છે ટેકનોલોજી દિવસ તરીકે, અને ખાસ જે આનું મહત્ત્વ આપણે વાત કરીએ તો યુવાઓને જે ટેકનોલોજી ક્ષેત્રે વધુને વધુ પ્રેરણા મળે, વધુને વધુ યુવાઓ કે જે આ દિવસમાં ખાસ એનું મહત્ત્વ સમજે અને બહાર આવે, આ ક્ષેત્રને સમજે અને અવનવી શોધ કે જે કરતા જ હોય છે. અત્યારે ઘણી બધી શોધ કે જે રોજે રોજ એ પણ પ્રકારે મેં હમણાં વાત કરી તે જોવા મળતી હોય છે, વધુને વધુ યુવાઓને પ્રેરણા મળે તેની પણ ચોક્કસથી વાત હોય છે. આ સિવાય જે હાલના યુગમાં દરેકના જીવનનું એક અભિન્ન અંગ કે જે ટેકનોલોજી છે, ટેકનોલોજી વગર અત્યારનું જે જીવન છે તમામ જે મનુષ્યનું ખાસ કરીને વાત કરીએ તો તેમનું અશક્ય જેવું અત્યારનું જીવન થઈ ગયું છે ટેકનોલોજી વગર, અને તેનો જ આજે દિવસ છે ત્યારે ઘણી બધી ચર્ચા આની પણ માંગી લેતી હોય છે. વાત કરીએ મેડિકલ, શિક્ષણ અને સ્પેસ આ તમામ જે ક્ષેત્રો છે, આના સિવાય પણ ઘણા બધા ક્ષેત્રો છે કે જ્યાં ટેકનોલોજી અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. સ્પેસની વાત કરીએ તો હાલમાં જ જે આપણે ચંદ્રયાનની વાત કરીએ તો તે પણ એ ટેકનોલોજી ભારતે વિકસાવી અને દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો પ્રથમ દેશ બન્યો. આ સિવાય મેડિકલ હોય કે શિક્ષણ હોય, તમામ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તમામ ક્ષેત્રે ટેકનોલોજીએ વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું શું ખાસ મહત્ત્વ છે, કઈ રીતે આ દિવસની ખાસ પ્રકારે આપણે ઉજવણી કરવી જોઈએ જેથી યુવાઓ આમાં પ્રેરાય, આ જે ફિલ્ડમાં વધુને વધુ પ્રેરાય તેના માટેની ખાસ ચર્ચા. આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે ફાલ્ગુન રાઠોડ, સાયબર એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે. ફાલ્ગુનભાઈ સ્વાગત છે આપનું, અને ત્યારબાદ ડૉક્ટર પિયુષ સોલંકી આસિસ્ટન્ટ પ્રોફેસર આપણી સાથે જોડાયા છે, બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો જેમ મેં વાત કરી કે અત્યારના તમામ લોકોનું જે જીવન ટેકનોલોજી વગર અધૂરું છે, કોઈ પણ માણસ અત્યારે એવું નહીં હોય કે જે ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરતો હોય, ત્યારે વધુને વધુ પ્રેરણા મળે ખાસ કરીને યુવાઓને, તેના માટેનો આ ખાસ દિવસ કઈ રીતે આ દિવસનું જે મહત્ત્વ તો સમજે તેની સાથે ઉજવણી કઈ રીતે ખાસ કરે આજના દિવસની લોકો, આપની દૃષ્ટિએ શું કહેશો આજના ખાસ દિવસે કઈ રીતે આજના દિવસની ઉજવણી કરવી જોઈએ ખરેખર રીતે? ફાલ્ગુનભાઈ આપનાથી શરૂઆત કરીએ. સો ઇનોવેશન્સ, આજના ટાઈમે ઘણા બધા ઇનોવેશન્સ થઈ રહ્યા છે. હું ઘણા બધા સ્ટાર્ટઅપ સાથે ઇન્વોલ્વ છું અને ઘણા બધા સ્ટાર્ટઅપ્સને હું એડવાઇસ આપું છું, પ્રોડક્ટ રિલેટેડ હોય, સર્વિસ રિલેટેડ હોય. સો મેં ઘણા બધા ઇશ્યુઝ જોયા છે અને આઈ થિંક ઇન્ડસ્ટ્રીની અંદર, વર્લ્ડની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. સો જ્યારે પણ આપણે ડેલી બેસિસ ઉપર પ્રોબ્લેમ્સ જોઈ રહ્યા છે, ફેસ કરી રહ્યા છે, આઈ થિંક અત્યારના ટાઈમે આપણે કહી શકીએ કે આપણા પાસે એટલી લેટેસ્ટ ટેકનોલોજીસ છે, AI ML એ લેવલ ઉપર આવી રહ્યું છે, અથવા તો તમે સાયબર સિક્યોરિટીમાં જોઈ શકો છો, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ કે પ્રોગ્રામિંગની વર્લ્ડની અંદર કે તમે સાયન્સની અંદર પણ તમે જોઈ શકો છો, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ છે, એડવાન્સ ટેકનોલોજી થ્રુ આપણે ઘણું બધું કરી શકીએ છીએ. સો આઈ થિંક જ્યારે કોઈ પણ એક, એવું જરૂરી નથી કે તમે સાયન્સ કે ટેકનોલોજીના સ્ટુડન્ટ હોઈ શકો, તમે કોઈ પણ ફિલ્ડની અંદર હો, તમે એકચ્યુઅલી પ્રોબ્લેમને સમજો અને પ્રોબ્લેમનું સોલ્યુશન તમે આઈડેન્ટિફાય ઇઝીલી કરી શકો છો. અને ઘણા બધા લોકો સ્ટુડન્ટ્સ મેં જોયા છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ નવા નવા આઈડિયા લઈને આવી રહ્યા છે. તો આઈ થિંક અવેરનેસ રિલેટેડ ટુ ધ ટેકનોલોજી એન્ડ રિલેટેડ ટુ ધ સ્ટાર્ટઅપ્સ એઝ વેલ. સો એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો 2024ની નરેન્દ્ર મોદી સરે જે વાત કરી છે, ઇટ ઇઝ અ થીમ જે છે એ છે ટેકનોલોજી એન્ડ સ્ટાર્ટઅપ્સ. સો આઈ થિંક જે ફિનટેક તમે જોઈ શકો છો, ઘણી બધી ફિનટેક કંપનીઝ આવી રહી છે, મોસ્ટલી લાઈક ધ હોલ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ એન્ડ ટેકનોલોજી તરફ એ તરફ આપણે વળી રહ્યા છીએ અને ઇન્ડિયા ઇઝ લીડિંગ ઇન ટેકનોલોજી. સો આઈ બિલીવ કે પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ અને લોકોમાં અવેરનેસ રિલેટેડ ટુ સાયન્સ એન્ડ ટેકનોલોજી. શું કહેવું રહેશે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે પ્રકારે ભારતે અત્યારે હરણફાળ ભરી છે, જે દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે, આપનું મંતવ્ય સૌથી પહેલા? થેન્ક યુ. એકચ્યુઅલી મારું માનવું એવું છે કે ઘણા બધા વર્ષોથી આપણે
સાયન્સ અને ટેકનોલોજીમાં આપણું પ્રદાન આપતા જ રહ્યા છીએ. પણ છેલ્લા એક દાયકાથી એવું કહી શકાય કે આપણી જે યોગદાન આપવાની સ્પીડ છે એ ઘણી વધારે છે. હજુ કદાચ આપણે 2-3 દેશોની પાછળ ચાલી રહ્યા છે, પણ જે રીતે આપણે છેલ્લા દાયકાઓનું જો તમે સ્ટેટિસ્ટિક્સ જોશો તો રિસર્ચમાં અને ટેકનોલોજીમાં આપણું કન્ટ્રીબ્યુશન ઘણું બધું મહત્વનું રહ્યું છે, જેમાં એક સ્પેસ ટેકનોલોજી ઉપરાંત કોમ્પ્યુટર ટેકનોલોજી અને કોરોનાના સમયમાં જે આપણે મેડિકલ સાયન્સમાં કન્ટ્રીબ્યુશન આપ્યું છે એ એક અદ્ભુત કન્ટ્રીબ્યુશન ગણી શકાય. જનરલી પોખરણનો દિવસ હતો એટલે એના માનમાં આપણા વડાપ્રધાન વાજપેયી સાહેબે આ દિવસને આપણે ટેકનોલોજી દિવસ તરીકે ભારત દેશમાં ઉજવવાનું નક્કી થયું. અને એ દિવસ ત્યારે આપણી પાસે એટલી જાગૃતતા પણ નહોતી કે ખરેખર ટેકનોલોજી દિવસ શું છે, કયા કયા ફિલ્ડ, કયા કયા પાસાઓ છે જે આપણને ગ્લોબલ લેવલે ભારતને એક સારી પોઝિશન ઉપર મૂકી શકે, ત્યારે આપણને એટલી કોઈ ખબર હતી નહીં. પણ જ્યારે ખરેખર ટેકનોલોજી ડેવલપ થવાનું શરૂ કર્યું, જેમ ફાલ્ગુનભાઈએ કીધું કે ભાઈ નાના નાના SSIP પ્રોજેક્ટ્સ ટાઈપના પ્રોજેક્ટ્સ લઈ અને પછી ડેવલપમેન્ટ થયું, ત્યારે આપણે જ્યારે આપણે કોઈ એક પોઝિશન હાસિલ કરેલી છે તો એ પોઝિશન પછી હવે કદાચ નાના 8મા 9મા ધોરણવાળા છોકરાઓને બી પૂછશો તો પણ કહેશે કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે કોઈ ખાલી સાયન્સ બોલતું જ નથી, આનો મતલબ ક્લિયર છે કે ખાલી સાયન્સ સમજવાનું જ નથી પણ ટેકનોલોજીનો મતલબ છે સાયન્સને એમને અનુરૂપ સોસાયટીની ડિમાન્ડ મુજબ એના સ્વરૂપમાં ઢાળવાનું. અને કેટલીક ટેકનોલોજી છે કે જે આજે પણ ખૂબ ડિમાન્ડિંગ ટેકનોલોજી છે, માત્ર ઇન્ડિયામાં નહીં પણ ગ્લોબલ લેવલે, તેમાં સૌથી આગળ પડતી આવે છે કોમ્પ્યુટર ટેકનોલોજી. હવે વર્ડ બોલવો બહુ સરળ છે કોમ્પ્યુટર ટેકનોલોજી, પણ એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે હમણાં હમણાં આપણે ખૂબ સાંભળ્યું હશે, ChatGPT, ક્વોન્ટમ કોમ્પ્યુટેશન, આ બધા જે પાસાઓ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. કદાચ આજે હજી વિદ્યાર્થીઓ માટે થોડીક નવી વસ્તુઓ લાગશે, પણ જો એની ભીતર જઈને આપણે જોઈએ તો બેઝિકલી સાયન્સ જ છે, બેઝિકલી સ્ટેટિસ્ટિક્સ છે, મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે. એટલે માત્ર ટેકનોલોજી છે એ સાયન્સનું સ્વરૂપ નથી, પણ સાયન્સ વધતા જો તમે એના ઉપયોગને સોસાયટી સુધી પહોંચાડી શકો તો એ ટેકનોલોજીનું નવું અવતરણ થશે. એટલે કેટલાક પાસાઓ છે જે હું તમને શોર્ટમાં અત્યારે કહું, જેમ કે સૌથી અદ્ભુતપૂર્વ ચાલતું હોય તો કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટર સાયન્સમાં ડેટા સાયન્સ. ડેટા સાયન્સ છે એક બહુ સામાન્ય વસ્તુ નથી, ધારો કે આપણે ફાલ્ગુનભાઈ છે તો સાયબર સિક્યુરિટી છે, અમે એજ્યુકેશન ફિલ્ડમાં છે તો એમાં પણ ડેટા સાયન્સ છે. ડેટા સાયન્સને સામાન્ય રીતે જો અનુભવ કરીએ તો હમણાં 2 દિવસ પહેલા 12th નું રિઝલ્ટ આવ્યું અને 2 દિવસમાં 10th નું રિઝલ્ટ આવ્યું. તમે વિચારો કે અત્યારે બધાને ઓન કોલ પણ રિઝલ્ટ મળે છે, અત્યારે રિઝલ્ટ મેળવવા માટે ઇન્ટરનેટમાં પણ ઇઝીલી મળી જાય છે, વોટ્સઅપ પણ મળે છે ગવર્મેન્ટનું, અને ગુજરાતી ઇંગ્લિશ બે ફોર્મમાં મળે છે, તમે જે જોતું એ મળે છે. આ બેઝિકલી સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરી અને સાયન્સને ટેકનોલોજીમાં કન્વર્ઝન આપ્યું છે, એટલે આ એક સૌથી સારામાં સારો. અને જો પેરેન્ટ્સને નાના ગામડામાં પણ વોટ્સઅપમાં બેઠા બેઠા પોતાના બાળકનું, આપણા સમયે એવું હતું કદાચ તમારા મારા અને ફાલ્ગુનભાઈના સમયે કે સ્કૂલોમાં આપણે જઈએ અને ટીચર આપણા નામ બોલે અને આપણને હાથમાં રિઝલ્ટ આપે ત્યારે ખબર પડે કે ઓકે આપણે આવું કર્યું. તો આ એક એક્ઝામ્પલ છે કે જે ટેકનોલોજીને રિપ્રેઝેન્ટ કરે છે. આ જે ડેટા સાયન્સની વાત કરી, અત્યારે 12મા જે રિઝલ્ટ આવ્યું ત્યારે પણ જે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી આ જ પ્લેટફોર્મ પર જે કાર્યક્રમમાં, જે 2 થી 3 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને ડેટા સાયન્સ કરવું હતું આગળ, કે હવે જમાનો તે પણ જોઈ રહ્યા છે કે દુનિયા કઈ તરફ જઈ રહી છે, સતત અભ્યાસ તે પણ અત્યારના સ્ટુડન્ટ્સ તે પણ કરી રહ્યા છે, કારણ કે એ જ ટેકનોલોજી થ્રુ, ઇન્ટરનેટ થ્રુ કરી રહ્યા છે. તેમાં ડેટા સાયન્સ અને ખાસ કરીને આગળનો સમય, હવે AIનો જમાનો આવવાનો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં એ જ રૂચિ દેખાઈ રહી છે. ફાલ્ગુનભાઈ, AIનો જમાનો હવે આગળ છે અને તેમાં વિદ્યાર્થીઓની રૂચિ વધુ ને વધુ વધી રહી છે AI ટેકનોલોજીમાં, તે કેટલી સારી બાબત કહી શકાય? એકચ્યુઅલી મારા મિક્સ રિવ્યુઝ છે, કેમ કે AI ML જ્યારે આવે છે એ તમને ઘણું બધું કમ્ફર્ટ પણ આપવાનું છે. સરે જેવી રીતે વાત કરી, ChatGPT ને બધાને યુઝ કરીને લોકોની લાઈફ સિમ્પલ થશે, પણ એની સાથે લોકોની થોટ પ્રોસેસ બહુ ડાઉન જતી રહેશે. લોકોની થોટ પ્રોસેસ આઉટ ઓફ ધ બોક્સ કોઈનું વિચારધારા રહેશે જ નહીં. એ જ વસ્તુ તમે જ્યારે આજે તમારો ફોન બાજુમાં મૂકી દેશો તો, અને હું તમને પૂછું કે તમારો ફોન નંબર, તમે બીજા કોઈના ફોન નંબર્સ મને કહીને બતાવો, તમે નહીં યાદ રાખી શકો. કેમ કે ટેકનોલોજીનો એ ડિસએડવાન્ટેજ છે કે મેમરી તમારી શોર્ટ કરી દે છે, કેમ કે તમને બધું ઇઝીલી મળી જાય છે. એ જ વસ્તુ હું સેમ લેવલ ઉપર વાત કરું છું, AI ML આવે છે તે તમારી લાઈફને એ કમ્ફર્ટ લેવલ ઉપર લઈ જશે કે, સો બેઝિકલી આને હું વાત કરું છું, એક ડિસએડવાન્ટેજ છે અને સાથે સાથે એડવાન્ટેજ છે. પણ એડવાન્ટેજ કોના માટે છે? જે લોકો બહુ કોમ્પ્લેક્સ સોલ્યુશન્સ શોધવા માંગી રહ્યા છે
શોર્ટ પીરિયડ ની અંદર એમના માટે આ સૌથી જેવી રીતે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ થઈ ગયું, તમારે ડેટા એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવો છે, ઘણી બધી એવી એવા ગેજેટ્સ આવી ગયા છે, QKD ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન, તમે કી એક જગ્યાથી બીજી જગ્યાએ તમે મોકલી શકો છો વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ, બરોબર, પ્રોટોન્સ ની અંદર ટ્રાવેલ થશે. સો તમે ટેકનોલોજીનું જે એડવાન્ટેજીસ છે, એડવાન્ટેજીસ હશે ત્યાં ડિસએડવાન્ટેજીસ ઓબ્વિયસલી હશે. સો અત્યારના જે સ્ટુડન્ટ્સ છે એમને હું ખાસ કરીને કહેવા માંગીશ, કેમ કે અત્યારે એક કરિયર નું પણ લોકોના દિમાગમાં હશે કે ડેટા સાયન્સમાં જવું, સાયબર સિક્યુરિટીમાં જવું, કોમર્સમાં જવું, આ ફિલ્ડમાં જવું, તે ફિલ્ડમાં જવું. સો આઈ બિલીવ કે તમે જ્યારે ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફ વળો છો, તો તમે એક વખત ટેકનોલોજીને બાજુમાં મૂકીને અને સાથે સાથે ટેકનોલોજીને સાથે રાખીને પણ જ્યારે તમે ઇનોવેશન્સ કરશો, તો દેટ વુડ બી એ અદ્ભુત હશે. અને આપણે વાત કરીએ છીએ અત્યારે વેન આઈ એમ ટ્રાવેલિંગ ધ હોલ વર્લ્ડ, મેં રિસેન્ટલી હું દુબઈમાં સેશન્સ હું આપીને આવ્યો, UKમાં મેં સેશન આપ્યા, આઈ હેવ આઈડેન્ટિફાઈડ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર ઇન્ડિયન્સ. અને ત્યાં જે આઈટી કંપનીઝ છે, ત્યાં જે બીજી કંપનીઝ છે, બધી જગ્યાએ આઈટી ની અંદર બધા ઇન્ડિયન્સ જ છે. સો દેટ્સ એન અનબિલીવેબલ એઝ વેલ એઝ દેટ્સ એન અમેઝિંગ થિંગ ફોર ઇન્ડિયન્સ. સો ઇન્ડિયા આજે ટેકનોલોજી સાયન્સ ની અંદર સખત પ્રગતિ કરી રહ્યું છે, નાસાના મોસ્ટ ઓફ સાયન્ટિસ્ટ ઇન્ડિયન્સ છે, ડિફેન્સ ની અંદર મોસ્ટ ઓફ બધા ઇન્ડિયન્સ છે, બધી જગ્યાએ મિલિટરી ની અંદર ઇન્ટેલિજન્સ છે, સીએમ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફિનટેક ની અંદર મોસ્ટલી બધા ઇન્ડિયન્સ છે, મોસ્ટ ઓફ કંપનીઝ જે ટેકનોલોજી તરફ વળી રહી છે એની અંદર ઇન્ડિયન્સ છે. સો આઈ થિંક આજે ટેકનોલોજી ડે આટલા વર્ષો પછી આફ્ટર 1998 આપણે જોઈ શકીએ છીએ કે કયા લેવલ ઉપર ઇન્ડિયા આજે રાઇઝ થઈ રહ્યું છે, અને આવતા 10 વર્ષ વુડ બી ડેફિનેટલી ફોર ધ ઇન્ડિયા, અને ઇન્ડિયા ટોપ પર હશે. એ જ વાત, એ ઇન્ડિયન ઇન્ડિયાની જે ખાસ આજે આપણે ચર્ચા કરવાની છે. હમણાં જે ડૉક્ટર પિયુષ આપણે ચર્ચા કરી હતી થોડા સમય પહેલાં, જે સ્પેસ ટેકનોલોજીની પણ ચર્ચા આપણે કરી હતી જ્યારે ચંદ્રયાન જે પહોંચ્યું, ત્યારે સ્પેસ ટેકનોલોજી હવે આગામી સમયમાં કેટલી મહત્ત્વની થવાની છે અને તેના માટે ખાસ અત્યારના જે યુવા વર્ગ છે તેમાં કેટલી જાગૃતતા છે. એ વાત સાચી છે કે સ્પેસ ટેકનોલોજી છે એ ખૂબ જ ઉપયોગી થવાની છે, કારણ કે કોઈ પણ દેશને ગ્લોબલ લેવલે ટકવા માટે હવે એક આખું નવું નવા પ્રયોગો શરૂ થયા છે. કે અત્યાર સુધી જમીન, પાણી આ બધી વસ્તુ આપણી હતી, હવે હવા અને અવકાશમાં પણ બાઉન્ડ્રીઝ શરૂ થઈ છે. દરેક કન્ટ્રીઝ માટે અવકાશમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવી રાખવું, પોતાના વર્ચસ્વની સાથે અવકાશમાં પણ પોતાના કન્ટ્રીનું અસ્તિત્વ બતાવવું એ પણ ધીમે ધીમે જરૂરી થઈ રહ્યું છે. ધીમે ધીમે ત્યાં પણ મિલિટરી અને કદાચ ત્યાં પણ હવે પરમેનન્ટ એક સેટેલાઇટ્સ ને એનો કંટ્રોલ હશે. એક સમય એવો પણ હતો કે અમેરિકા સિવાય કોઈ પણ કન્ટ્રી છે એ બીજા બધા કન્ટ્રીઝના ઇન્ફોર્મેશનને પોતે રન કરતી, લાઈક એમના સેટેલાઇટ્સ એ બધા જ કન્ટ્રી ઉપર વોચ રાખીને પોતે ઈચ્છે એ પ્રમાણે ચાલે. પણ હવે આજે એવું નથી રહ્યું. હવે અત્યારે ઇન્ડિયા પણ એમાં ઘણું આગળ પડતું છે, ચાઇના અને બીજી કેટલી કન્ટ્રીઝ પણ પોતાનું યોગદાન આપી રહી છે. એટલે દરેક કન્ટ્રીઝને માત્ર પોતાનું જ અસ્તિત્વ જાળવવાનું છે, પોતાની જ ટેકનોલોજીને ડેવલપ કરવાની છે એવું નથી, પણ સાથે સાથે એમને બીજા કન્ટ્રીને પણ કંટ્રોલ કરવો છે. કારણ કે કોઈ પણ કન્ટ્રી માટે અસ્તિત્વ એ માત્ર પોતાનું જ વર્ચસ્વ જમાવવાની વસ્તુ નથી, બીજાનો કંટ્રોલ, બીજાનો શું મૂવમેન્ટ્સ છે, આ બધી વસ્તુ. અને સાહેબ તમને કહી દઉં કે જે ટેકનોલોજીના દિવસે જે સ્પેસની તમે વાત કરી બહુ સરસ છે, સ્પેસ ટેકનોલોજીમાં પણ કોમ્પ્યુટર ટેકનોલોજી કે ડેટા ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે. આજે તમે અહીંયા બેઠા બેઠા ચંદ્રયાન મોકલ્યા બાદ ત્યાંના બધા જ એનાલિસિસ અહીંયા તમે કરો છો, તો તમને ખ્યાલ છે ઢગલો એક ડેટા ઘણા બધા પેકેજીસ આપણા સુધી પહોંચે છે. ત્યાં જેટલા પણ સ્પેક્ટ્રોસ્કોપી ગોઠવાયેલા છે, બધા જ સ્પેક્ટ્રોમીટર્સ એટ એ ટાઈમ ઘણા બધા ડેટાનું કલેક્શન કરે છે. ડેટા કલેક્શન થયા પછી અહીંયા કેટલા બધા લોકો, હજારોની સંખ્યામાં બધા લોકો એનાલિસિસ કરવા બેઠા છે, ત્યારે જઈને આપણને ચંદ્રની આખી માત્રા ખબર પડે છે. એટલે સ્પેસ ટેકનોલોજી છે એ સ્પેસ જેટલું જ વિશાળ છે. પણ આ બધામાં આજે વિદ્યાર્થીઓ માટે હું એટલું કહીશ કે આ બધા જ માં બેઝિક વસ્તુ છે, ફર્સ્ટ સ્ટેપ છે સાયન્સ છે. અત્યારે લોકો માર્ક્સ ઓરિએન્ટેડ છે, પર્સન્ટેજ ઓરિએન્ટેડ છે, હુ કેન કુક એડમિશન લેવું છે, ત્યાં આગળ ક્યાંક છે ને વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ પણ, ટીચર્સ અને સ્કૂલ પણ. આની પહેલાની મીટિંગમાં પણ મેં કીધું હતું કે ભાઈ બધાને એટ એ ટાઈમ એકી સાથે સમજવાની જરૂર છે કે નીડ છે એ અન્ડરસ્ટેન્ડિંગની છે. જ્યાં સુધી તમને સાયન્સ નહીં સમજાય ત્યાં સુધી ટેકનોલોજી કે ટેકનોલોજી ડે નો ઉપયોગ નથી જ થવાનો. અને કદાચ એટલે જ કેલેન્ડરમાં તમે જુઓ પહેલા સાયન્સ ડે આવે છે પછી ટેકનોલોજી ડે આવે છે, રાઈટ? એટલે તમે સાયન્સ જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ તમે જોઈ લ્યો, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, સર હમણાં કીધું ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ સિસ્ટમ છે. એને સમજવી કે એમને વાંચવી કે એને એનું ડિસ્કસ કરવું ને એ પણ લગભગ અશક્ય છે.
કદાચ એ ડિસ્કશન પણ કોમ્પ્યુટર જ કરી શકે. પણ હા, તમે એને નાની વસ્તુમાં જો કન્વર્ઝન આપો તો એટલી વસ્તુ કહી શકો કે જે અનસોલ્ડ પ્રોબ્લેમ છે, જે ખરેખર માણસના હાથમાં નથી જેનું સોલ્યુશન, એને રોબોટ્સ અને કોમ્પ્યુટર થ્રુ, પ્રોગ્રામિંગ, સ્ટેટિસ્ટિક્સ થ્રુ તમે જો એને સોલ્યુશન આપી શકો તો બહુ મોટી વસ્તુ છે સાહેબ. અત્યારે આજે પણ મેડિકલ સાયન્સ તમે જુઓ, કોઈ પણ માણસની લાઈફ છે ને, આપણા આપણા દરેક લોકોની લાઈફમાં બે વસ્તુ ખૂબ કમ્પલસરી છે. પહેલી વસ્તુ છે સારી હેલ્થ. જો આપણી સારી હેલ્થ હશે તો આપણે બીજું કંઈ નથી જોતું. અને બીજું કે એકદમ કમ્ફર્ટ લાઈફ, સારી સુવિધા હોય, ગરમી ના થાય, ઠંડી ના થાય, બધી વસ્તુ આપણને ટેકનોલોજી થ્રુ ઇઝીલી મળી જાય. તો બે વસ્તુ હશે ને, કમ્ફર્ટ ઝોન અને મેડિકલ સપોર્ટ. બે વસ્તુ હશે ને તો કોઈ પણ કન્ટ્રીને બીજી કાંઈ જરૂરિયાત નથી, રાઈટ? તો આ બંને વસ્તુમાં આજે પણ આપણે બ્લડ બ્લડ પ્રિપરેશન નથી કરી શકતા. ડાયાબિટીસનું સોલ્યુશન હજી પણ નથી આવ્યું. આવા 84 થી 85 પ્રોબ્લેમ્સ એવા છે માણસ જાતમાં કે જેનું સોલ્યુશન મેડિકલ સાયન્સમાં નથી. જો આ સોલ્યુશન આર્ટિફિશિયલી કોમ્પ્યુટર થ્રુ કરી શકાય તો એ માત્ર ને માત્ર ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ છે. એટલે ટેકનોલોજી છે એના માટેનો બેઝ છે સાયન્સ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આજના બધા જ સ્ટુડન્ટ જે આજકાલ બધા ભમી રહ્યા હશે, ભરી રહ્યા હશે, ક્યાં એડમિશન લેવું, કઈ સ્કૂલમાં જવું, ક્યાં જવું, શું જવું, હું એક જ મેસેજ આપીશ કે જ્યાં બેસ્ટ સમજાવતા હોય ને ત્યાં જાજો. બેસ્ટ ભણાવતા ના હોય તો વાંધો નહીં, બેસ્ટ માર્ક્સ નું આવે તો કઈ વાંધો નહીં, પણ એક એથિકલ એક્સપ્લેનેશન હોય ને તો એનાથી બેસ્ટ કઈ નથી. કેમ કે અલ્ટિમેટલી તમે કોઈ પણ સાયન્ટિસ્ટને જોશો તો અન્ડરસ્ટેન્ડિંગ કમ્પલસરી છે. હા, અત્યારે ફાલ્ગુનભાઈ જે આ પહેલાંની હમણાં જે વાત કરી કે પહેલાં અને અત્યારે, અત્યારે ટેકનોલોજી વધી છે તેમ જે યુવા વર્ગ, જે વિદ્યાર્થીઓ છે ધોરણ 12 પછી, તેમના માટે ઘણા બધા રસ્તા ખુલ્યા છે. જે પહેલાંના સમયમાં અને અત્યારમાં કઈ રીતના ફેરફાર જોઈ રહ્યા છો? અને અત્યારે ચોક્કસથી રસ્તા ઘણા ખુલ્યા છે ટેકનોલોજી વાઇઝ આપણે વાત કરીએ તો, પરંતુ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ એટલા જ પણ સામે વધી ગયા છે. તો ખાસ કઈ કઈ બાબતોનું જે વિદ્યાર્થીઓ છે, યુવાઓ છે, તે ખાસ ધ્યાન રાખે અત્યારના સમયમાં? મને મારી શરૂઆત કરીને, શરૂઆત ટ્રેનિંગમાં થઈ હતી, મને 15 વર્ષ થયા ટ્રેનિંગમાં. અને લાઈક મેં જોયું છે કે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો અત્યારે ફાસ્ટ લાઈફની અંદર ઓનલાઈન એજ્યુકેશન તરફ વળી રહ્યા છે. ઓનલાઈન એજ્યુકેશન એકચ્યુઅલી બહુ ડિફિકલ્ટ છે. સરે જેવી રીતે કીધું કે જે સારી રીતે સમજાઈ શકે છે, પણ એ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે સારી રીતે સમજી શકે છે. અને ઓનલાઈન ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. ઓનલાઈનની અંદર તમને સર્ટિફિકેટ મળી જાય છે, બટ બેઝિકલી જે સ્કિલ્સ જોઈએ, અને ખાસ કરીને ટેકનોલોજીની અંદર તમારા હેન્ડ્સ ઓન હોવા જ બહુ જરૂરી છે, જે વસ્તુ ડિફિકલ્ટ થઈ જાય છે. મેં ઘણા બધા યંગસ્ટર્સને જોયું છે કે એ લોકો સિમ્પલી યુટ્યુબ ઉપર જાય, યુટ્યુબ ઉપર બધા ટ્યુટોરિયલ ફોલો કરે અને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું. હવે એ પર્સનના સોફ્ટવેરની, એ પર્સનના લેપટોપની અંદર એ સોફ્ટવેર રન થઈ જશે, એના લેપટોપની અંદર નહીં થાય. કેમ કે કન્ફિગરેશન જે વસ્તુ છે, અમુક વસ્તુ લોકો ડિસ્ક્લોઝ નથી કરતા, મોનોપોલી રાખે છે, અને ઘણા બધા ઇસ્યુઝ સોલ્વ, ઘણા બધા ઇસ્યુઝ ફેસ કરે છે સ્ટુડન્ટ્સ. સો આઈ ફીલ કે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીની અંદર આ જે સ્ટુડન્ટ્સ છે, જે ટેકનોલોજી, સાયન્સ અને પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રી જ્યાં સ્કિલ્સની વધારે જરૂર છે, એ ઇન્ડસ્ટ્રીની અંદર ઓફલાઈન એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ એજ્યુકેશન. કોરોના પછી ઘણા બધા લોકો ડાયવર્ટ થયા છે ઓનલાઈન એજ્યુકેશનની અંદર, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એક પ્રોફેશનલ. પ્રોફેશનલ જે છે, જેણે એક સ્ટેજ કવર કર્યું છે 2-3 વર્ષના એક્સપિરિયન્સનું, એ જ્યારે પ્રોફેશનલ ઓનલાઈન સર્ટિફિકેશન માટે જાય છે, એના માટે એ યોગ્ય છે. બટ નોટ એટ સ્કૂલ, પ્રિલિમિનરી, સેકન્ડરી, હાયર એજ્યુકેશન, કોલેજ લેવલના સ્ટુડન્ટ્સ માટે પણ આ અયોગ્ય છે. અને હું જ્યારે વાત કરું છું કે આપણે જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ છીએ, એજ્યુકેશનની સાથે લોકો લાઈક જે ટ્રેનર હોય છે, બરોબર, જે એજ્યુકેશનલિસ્ટ છે, એનો ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ કેટલો છે? આજે તમારી પાસે 2 પર્સન છે. એક વ્યક્તિ એ છે જે ટીચિંગ ફિલ્ડમાં છે, અને એક ઇન્ડસ્ટ્રી, એક પર્સન એ છે જે ઇન્ડસ્ટ્રીમાં છે, જે કામ કરે છે. મે બી એ પર્સને આઈટીઆઈમાં કામ કર્યું હશે અને અહીંયાથી કોઈએ માસ્ટર્સ કે પીએચડી કર્યું હશે, બટ આઈટીઆઈ વાળો પર્સન જે રીતે સમજાઈ શકશે ને, એ રીતે કોઈ પણ વ્યક્તિ ઇઝીલી સમજી શકશે. કેમ કે એને પોતાની આખી લાઈફ ડેડિકેટ કરી છે એ ટેકનોલોજી, એ ઇન્ડસ્ટ્રીની અંદર, એને સમજાવવાની રીત તદ્દન ઇઝી રહેશે. સો હું બિલીવ કરું છું કે કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે ઇન્ડસ્ટ્રી, લાઈક જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જાય છે, તો એ પ્રેક્ટિકલ એક્સપોઝર સાથે ઇન્ડસ્ટ્રીમાં જાય. એવું નહીં કે લાઈક થોડું ઘણું બુકિશ નોલેજ. અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર ઓબ્વિયસલી બેઝ છે,
કે આ થિયોરિટિકલ નોલેજ બેઝ છે સાયન્સ, જેવી રીતે સરે કીધું કે સાયન્સ ઇઝ ફંડામેન્ટલ્સ, જે સાયન્સના ફંડામેન્ટલ્સ છે તમારે ક્લિયર હોવા જરૂર છે. હું જ્યારે ક્વોન્ટમની વાત કરું છું, લાઈક તમારા ફિઝિક્સના આખા કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે જઈને તમે એની વાત કરી શકો છો. અને મેં આવા ટર્મ જ્યારે યુઝ કરું છું, આઈ એમ ઇન ટુ સાયબર સિક્યોરિટી. સો સાયબર સિક્યોરિટી લોકોમાં, લોકોને આવું છે સાયબર સિક્યોરિટીની અંદર, બટ એ લોકોના બેઝિક ફંડામેન્ટલ્સ જ ક્લિયર નથી. એ લોકોના પ્રોગ્રામિંગના કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે, એમને નેટવર્કિંગના ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જરૂરી છે, અને આ લોકોને બુક નથી વાંચવી અને આ લોકોને ઇઝીલી સમજવું નથી. દે નીડ ટુ ગેટ હેલ્પ ફ્રોમ લાઈક ઓનલાઈન ટ્યુટોરિયલ્સ અને એ બધી રીતે. સો આઈ થિંક શોર્ટકટ્સ આર નોટ પોસિબલ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. જે લોકો આજે ક્વોન્ટમ ઉપર કામ કરે છે ને, એ લોકોએ ત્યારથી કામ ચાલુ કર્યું હશે જ્યારે કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી પણ એટલી નોન નથી. સો જે આપણે અત્યારે જે ટર્મ્સની વાત કરીએ, ડેટા સાયન્સની સાથે વાત કરી, એ એકચ્યુઅલી ફ્યુચર છે. હોસ્પિટલ ટેકનોલોજી અત્યારે જે રીતે વળી રહી છે, હોસ્પિટલની અંદર ઘણા બધા ઇનોવેશન્સ છે. અને તમે કમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર જુઓ, બાકી બધા ફિલ્ડની અંદર બહુ ઓછા એજ્યુકેશનના કોર્સિસ છે, ઇવન ઇન કોલેજીસ એન્ડ યુનિવર્સિટી. બટ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર, ખાલી કમ્પ્યુટર સાયન્સની અંદર, યુ વુડ બી ફાઇન્ડિંગ BCA, MCA, BSc IT, MSc IT, BTech ઇન IT, BEd, BTech ઇન CS, BTech ઇન CE. સો લાઈક કેમ આટલા બધા કોર્સિસ? કેમ કે આ ફ્યુચર છે. અને ઇવન એની અંદર પણ ઘણા બધા નવા નવા કોર્સિસ, શોર્ટ ટર્મ કોર્સિસ આવી રહ્યા છે. સો આઈ બિલીવ કે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, એન્ડ અવોઇડિંગ ઓલ ધીસ અનનેસેસરી ઓનલાઈન એજ્યુકેશન એન્ડ સર્ટિફિકેશન. આજના જે ખાસ યુવાઓ માટે આ જે એ સવાલ હતો કે તેમણે શું ખાસ ધ્યાન રાખવાનું છે આગળ જતાં, એ પણ કંઈક નવું ઇનોવેશન કરશે, આગળ જે પણ સ્ટડી કરવાના છે તેને લઈને. પિયુષભાઈ, હવે આગળ આપણે વાત કરીએ તો જમાનો જે રીતે આગળ વધી રહ્યો છે ટેકનોલોજીમાં, ભારતની વાત કરીએ કે વિશ્વ લેવલે વાત કરીએ, હજી પણ કઈ રીતે લાઈફ સરળ બનવાની છે, હજી કેટલી લાઈફ સરળ બનવાની છે આપની દ્રષ્ટિએ, આવનારા સમયમાં ટેકનોલોજી કેટલી આગળ વધશે, એની હદ તો ન જ આપણે કહી શકીએ કે આટલી હદ સુધી, પરંતુ આપની દ્રષ્ટિએ ક્યાં સુધી હજી ટેકનોલોજી જઈ શકે છે? સાહેબ, બહુ સરસ પ્રશ્ન છે તમારો, અને જેનો જવાબ કદાચ મારી પાસે નહીં, કોઈ પાસે નહીં હોય. કારણ કે ટેકનોલોજીમાં એવું છે કે એકચ્યુઅલી છે ને, ટેકનોલોજીના એરા હોય છે. તમને ખ્યાલ હોય તો પથ્થર ટેકનોલોજી, સ્ટોન ટેકનોલોજી, જેમાંથી આગ જનરેટ કરીને એ સમયની આ ટેકનોલોજીની શરૂઆત છે. ધાતુની ટેકનોલોજી આવી, સુપર કન્ડક્ટિંગ ટેકનોલોજી આવી, જેના અત્યારે જાપાનમાં મેગ્લેવ ટ્રેન્સ દોડે છે. પછી અત્યાર સુધીમાં સૌથી હરણફાળ બનાવેલી કોઈ ટેકનોલોજી હોય જેણે આખા વર્લ્ડને કંટ્રોલ કરી, એ છે સેમી કન્ડક્ટિંગ ટેકનોલોજી. કદાચ તમે કોઈ પણ ટેકનોલોજીનું નામ બોલો, સેમી કન્ડક્ટિંગ ટેકનોલોજી એટલે કે સિલિકોન જર્મનિયમ સિવાય કોઈ વસ્તુ પોસિબલ નથી. પહેલા પણ નથી, હજી પણ નથી, અને પછી પણ નહીં હોય, બરાબર? એટલે સેમી કન્ડક્ટિંગ ટેકનોલોજીએ ફૂલ કંટ્રોલ બતાવ્યો છે. પણ સૌથી મજાની વાત એ છે કે અત્યારના સમયના બાળકો, એક એક કોઈની એક સાઈડ એવું પણ છે જે બાલગુનભાઈએ કીધું કે ઇઝીલી મળે છે એટલે એક્ટિવ ઓછા છે. અને ઓબ્વિયસ છે, એક સમય 500 નંબર મને પણ યાદ રહેતા, તમને પણ યાદ રહેતા હશે, અને આજે કોઈને 5 નંબર પણ યાદ નથી રહેતા. કદાચ ઘરના લોકોના નંબર પણ આપણે માંડ યાદ રાખીએ છીએ, રાઈટ? કેમ કે આપણે ઇઝી એસેસ છે. તો આ સમયમાં અત્યારે હજુ પણ 100 જેટલી ટેકનોલોજી, 150 જેટલી ટેકનોલોજી નવા નવા નામથી સમય સાથે માર્કેટમાં આવી રહી છે. પણ આ બધા જ ટેકનોલોજીમાં હું 4-5 ટેકનોલોજીના એવા નામ બોલીશ કે જે આજે પણ છે અને વર્ષો પછી પણ હશે, અને એક્સપોનેન્શિયલ હશે. એક્સપોનેન્શિયલ એટલે કે એટલી ઝડપથી વધતી જ જશે, વધતી જ જશે, જેને વધવાની સ્પીડ પણ ડાઉન નથી કરી. જેમાં સૌથી પહેલી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ ક્યારેય એમનો એન્ડ નથી આવવાનો. એક છે ડેટા સાયન્સ, કેમ કે જેટલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધશે એટલું ડેટા સાયન્સ વધવાનું છે. અને આ બંને પોતપોતાની રીતે કોમ્પ્લિકેટેડ છે, એકબીજાથી વળગેલી હોવા છતાં સદંતર અલગ છે. એક છે એક ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સાહેબે કીધું એમ 20-25 વર્ષ કોમ્પ્યુટરમાં, ક્વોન્ટમમાં કામ કર્યા પછી પણ કદાચ 1% પણ નથી આવડતું ક્વોન્ટમ. અને કદાચ સારામાં સારા ફિઝિસિસ્ટ માણસો હશે ને, એમને ક્વોન્ટમ મિકેનિક્સ એટલે બિચારાને પછીનો વળી જાય કે ભાઈ આ સબ્જેક્ટ રિયલી ડિફિકલ્ટ. કારણ કે એ વસ્તુનું વિચારવાનું છે જે વસ્તુ રિયલાઇઝ જ નથી થતી. ક્વોન્ટમનો મતલબ એકદમ નાનું, એ નેનોથી પણ ડાઉન છે, બરાબર? અને અત્યારે આ બધી જ વસ્તુને વળગી વળવા માટે એકદમ સિમ્પલ ટેકનોલોજી છે, બધાને ખબર છે, સસ્ટેનેબલ ટેકનોલોજી. જો તમે આમાં કન્ટ્રીબ્યુટ ના કરી શકો તો બાકીની ટેકનોલોજીને રન કરવા માટે એક સમય ઇલેક્ટ્રિસિટી પતી જવાની. એટલે ઈ ટેકનોલોજી પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી ઉપર જો કોઈ ટેકનોલોજી રહેશે ને, તો એક એક સિમ્પલ એવી ટેકનોલોજી છે જેને ગૂગલ એવું નામ આપે છે કે હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન.
સાહેબે જે કીધું ને એ જ વસ્તુ છે, જ્યાં સુધી લોકો ચોપડી વાંચીને સમજશે નહીં કે આ પ્રોગ્રામિંગ શું છે, આ કોડનો મતલબ શું છે, બસ ઓફિસમાં કામ કરે છે તો એના સિનિયરને પૂછી લેશે આનું શું કરવાનું, સિનિયર એમના સિનિયરને પૂછ્યું હશે કે આનું શું કરવાનું, અને એક દિવસ આખી સિસ્ટમ ક્રેશ થઈ જાય. કારણ કે અવેલેબિલિટી છે બધી વસ્તુની, કા માણસની અવેલેબિલિટી છે પૂછવા માટે, કા ઇન્ટરનેટની અવેલેબિલિટી છે સમજવા માટે, સાંભળવા માટે, વાંચીને વિચારવાની અવેલેબિલિટી કોઈને દેખાતી જ નથી. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ ટેકનોલોજીને હું માનતો હોઉં તો હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન ઇઝ ધ પ્રાઇમ મોસ્ટ ટેકનોલોજી, પ્રાઇમ મોસ્ટ. જ્યાં સુધી તમે એ ટેકનોલોજી રિલેટેડ ઇન્ફોર્મેશન સમજશો નહીં, વાંચશો કે વિચારશો નહીં, ડિસ્કસ નહીં કરો, ત્યાં સુધી તમે કોઈ પણ ટેકનોલોજીને ડેવલપ નહીં થવા દો. એટલે હું આ પાંચ ટેકનોલોજી, બાકી બધી ટેકનોલોજી છે, લાગ વેબ ડેવલપમેન્ટ કરવાના છે, પ્રોગ્રામિંગ કરવાના છે, કોમ્પ્યુટિંગ છે, 5G પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી છે અત્યારે હાલમાં. 5G પણ એટલી જ એક્સ્ટ્રાઓર્ડિનરી ડિમાન્ડિંગ ટેકનોલોજી ગ્લોબલ લેવલ ઉપર ચાલે છે. તો આ બધી વસ્તુ તો છે, પણ સાથે સાથે આપણે પોતે એમાં ઇન્વોલ્વ થવું પડે. એ જ વાત, જે ટેકનોલોજીની વાત કરી કે હજી ભવિષ્યમાં આખું જીવન આપણું કેવું સરળ બનવાનું છે અને શું શું જોવાનું છે, જ્યાં આપણા જવાની જે વિચારવાની હદ પૂરી થાય છે તેના પર કરતાં પણ કંઈક આગળ જઈને આ ટેકનોલોજી કે જે એની વિચારસરણી શરૂ થતી હોય છે, એટલે હવે આગળ શું થશે એ આપણે તો ન કહી શકીએ, પરંતુ ટેકનોલોજીમાં હજી પણ ઘણું બધું આગળ વધવાનું છે. અત્યારે ચોક્કસથી જેમ જેમ સમય જતો રહ્યો છે તેમ ભારત પણ પોતાના જે પગ છે તે આગળ વધારી રહી છે, હરણફાળ પણ ભરી રહી છે. એ જ મુદ્દે ચર્ચા કરી, શું ખાસ ધ્યાન રાખવાનું છે. ટેકનોલોજીમાં એડવાન્ટેજ તો ઘણા બધા છે, તેની સાથે ડિસએડવાન્ટેજ પણ ઘણી બધી ટેકનોલોજીના છે, તેનું પણ ધ્યાન રાખવાનું છે. ચર્ચા કરી આપણી સાથે જોડાયા ફાલ્ગુનભાઈ, પિયુષભાઈ બંનેનો આભાર, અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. તો ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ, આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો, નમસ્કાર.